નવી ફિલ્મ આવી રહી છે ગુજરાતી ફિલ્મ શોર્ટ સર્કિટ, જેના મુખ્ય કલાકાર આપ સૌના લોકલાડીલા જેનાથી સવાર પડે છે રેડિયો મિર્ચીના આરજે ધ્વનિત, તેનું અત્રે સ્વાગત કરીએ છીએ. ધ્વનિતે કીધું એટલે ફાઇનલ. ખૂબ તાળીઓની વધાવી લેશો ધ્વનિતને. ઇન્ટરનેશનલ આરજે આપણે કહી શકાય, ભારતની અંદર તેમનું ખૂબ મોટું નામ, જેનાથી આપણી સવાર પડે છે તે આપણને તેમના મૂવી વિશે કહેશે. આપણે સૌ તેમને સપોર્ટ કરી મૂવી જોઈશું. ધ્વનિત નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં જ હોય ને? આ બધા જે વહીવટ કરી રહ્યા છે ત્યારના, પ્લસ માઇનસ પ્લસ માઇનસ કોનામાં કેટલું ત્યારના ચકાસણી કરી રહ્યા છો. તો સૌથી પહેલા તો હું સ્પષ્ટ કરી દઉં કે હું અહીંયા મૂર્તિયા તરીકે નથી આવ્યો. આ પહેલી સ્પષ્ટતા. બીજી સ્પષ્ટતા, અહીંયા જેટલા પણ લગ્નોત્સુક ઉમેદવારો છે એમના પરિવારજનો અહીંયા આવ્યા છે. લગ્ન એ ભારતીય સંસ્કૃતિની એક અદ્ભુત વ્યવસ્થા, ઇટ્સ અ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન, જેને કારણે આપણી સમાજ વ્યવસ્થામાં સરકાર, પ્રેમ, સંપ, કુટુંબ ભાવના છે. અને એક આ બહુ અઘરો નિર્ણય હોય છે, ખાસ કરીને આજકાલ તો વધુ પડતો અઘરો નિર્ણય થઈ ગયો છે લોકો માટે, કારણ કે બધાની ચોઇસીસ વધારે મહત્વ ધરાવતી થઈ ગઈ છે. પહેલાં એવું નહોતું, પહેલાંના જમાનામાં તમારામાં ઘણા બધા એવા હશે કે જેમને લગ્ન પહેલાં મળવાનો મોકો નહીં મળ્યો હોય એકબીજાને, છે કે નહીં? એવા કેટલા છે? અને ખુશ છો ને કાકા? ખુશ છો ને? એટલે હવે તો ખુશ જ હોય આટલા વર્ષો. તો પણ હવે જમાનો બદલાયો છે, અમારો સમય છે, અને અમારા સમયમાં અમારી સ્વતંત્રતા, અમારી પસંદગી, અમારી મોકળાશ એ વધારે મહત્વની બની જાય છે અમારા માટે. તો દરેક ઉમેદવારને એક મારે એક ખાસ વાત કહેવી છે કે આટલા છેલ્લા 15 વર્ષના રેડિયો જોકી તરીકેના કાર્યકાળ દરમિયાન અમદાવાદ સાથે મારો જે નાતો બંધાયો છે, 15 વર્ષથી રોજ સવારે અમદાવાદની સાથે વાતો કરું છું, તમને ગમતા ગીતો વગાડું છું, અને ઘણા બધા લોકોના ફોન્સ આવતા હોય, વોટ્સએપ મેસેજ આવતા હોય, એની સાથે વાતો થતી હોય, અને હું કઈ કેટલાય પ્રસંગોમાં આવી રીતે સ્ટેજ પર ગયો હોઉં, ઘણા બધા કપલ્સની સાથે વાતો કરી હોય, ઘણા બધા ફંક્શન્સ હોસ્ટ કર્યા હોય, અને એમાં જ્યારે પણ કોઈ એવા કપલ સાથે વાત થાય જેમના લગ્ન જીવનને 40 વર્ષ થઈ ગયા હોય, 45 વર્ષ થઈ ગયા હોય, અને પછી એમને પૂછું કે ભાઈ અમારે 40-45 વર્ષનું સફળ લગ્ન જીવન જોઈતું હોય તો શું કરવાનું, તમારા તરફથી શું ટીપ છે? તો એમના તરફથી બહુ મહત્વની ટીપ મળે છે. આ એ જ ટીપ છે જે હું મારા રેડિયોના સ્ટુડન્ટ્સને આપતો હોઉં છું. જ્યારે હું રેડિયો ભણાવતો હોઉં, મારા વિદ્યાર્થીઓ હોય કે બધા વિદ્યાર્થીઓને પણ હું કહેતો હોઉં છું કે રેડિયો પર બોલવાની જે કળા છે એ બોલવાની કળા નથી, સાંભળવાની કળા છે. તમે જેટલું સાંભળશો એટલું સારું બોલી શકશો. ધ આર્ટ ઓફ સ્પીકિંગ ઓન રેડિયો ઇઝ અબાઉટ લિસનિંગ. અને એ જ રીતે જ્યારે કોઈ એવા એજેડ કપલ્સ હોય કે જેમના લગ્ન જીવનને 30-35-40 વર્ષ થયા, અને એમને પૂછે કે સફળ લગ્ન જીવનનું રહસ્ય શું, તો એમનો જવાબ મળે સામેવાળાને સાંભળો, એને વધારે મહત્વ આપો. અને આજકાલ થયું છે એવું કે આપણે કોઈ સાંભળતા જ નથી, બધાને બોલ 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 કરવું છે. સોશિયલ મીડિયામાં તમે જો બધાને બોલવું છે, મારો અભિપ્રાય, મારો અભિગમ, મારો ઓપિનિયન, હું આમ હું તેમ, સામેવાળાને મહત્વ નથી આપતા ને એમાં જ ઝઘડા થાય છે. વોટ્સએપ ગ્રુપમાં થાય છે ઝઘડા. આપણે કેટલા અધીરા થઈ ગયા છીએ એનું ઉદાહરણ છે આપણા વોટ્સએપ ગ્રુપ્સ. વોટ્સએપ આવ્યા પછી જુઓ, પહેલાં તો આપણે મેસેજ મોકલીએ, પછી જોયા કરીએ કે આ ડબલ ટિક કેમ ના થાય, પછી કે ડબલ ટિક થઈ ગઈ કે હવે બ્લુ ટિક કેમ ના થઈ, હવે બ્લુ ટિક થઈ ગઈ તો જવાબ કેમ નથી આપતા. કેટલી બધી અધીરાઈ આપણામાં આવી ગઈ. જવાબ આવી જાય ને એના પછી સૌથી મહત્વપૂર્ણ આપણા મનમાં જે હોય છે કે મારી અપેક્ષા મુજબનો રિપ્લાય કેમ ના આપ્યો. આ અપેક્ષાઓ જ એકચ્યુઅલી લગ્ન જીવનમાં સૌથી મોટા ઝઘડાનું કારણ બનતી હોય છે. એ અપેક્ષાઓને જેટલી આપણે કાબુમાં રાખી શકીએ એટલું સારું, છેલ્લું જરાય નથી, અનુભવથી કહું છું. સમજનારા સમજી ગયા. એટલા માટે જ મેં કહ્યું કે મૂળત્યા તરીકે નથી આવે. ઓકે, મેં પહેલી ફિલ્મ કરી હતી જેનું નામ હતું વિટામિન સી. ગયા વર્ષે આ ફિલ્મ રિલીઝ થઈ. વિટામિન એસ એચ ઈ,
એટલે કે જીવનમાં સ્ત્રીનું મહત્વ શું છે. વિટામિન સી આપણા જીવનમાં કેટલા મોટા પ્રજીવકનું વિટામિનનું કામ કરે છે. અહીંયા ઘણા બધા પ્રતિષ્ઠિત ડોક્ટર્સ બેઠા છે, હું જોઈ રહ્યો છું, કેમ છો પ્રશાંતભાઈ? સો સ્ત્રી એ આપણા જીવનમાં કેટલું મોટું સ્થાયી કરનારું તત્વ છે એના વિશેની ફિલ્મ હતી, રોમેન્ટિક ફિલ્મ હતી, અને એમાં એક સોંગ હતું. એ સોંગ જે છે ને આજના સમયને, આજે અત્યારે પ્રસંગ છે એને બિલકુલ અનુરૂપ છે. બહુ સરસ અહીંયા આયોજન કર્યું છે, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન ગોઠવ્યું છે તમે. તો આ જે સોંગ જે છે એ મેં લખ્યું હતું અને એ ડેફિનેશન આપે છે કે ખરેખર લગ્ન જીવનમાં સ્ત્રીનું મહત્વ શું છે. સ્ટોરી એ વખતે એવી હતી કે હું એક છોકરીને મળું છું અને પહેલી દ્રષ્ટિમાં મને પ્રેમ થઈ જાય છે અને હું એકદમ સીધો સાધો છોકરો, હું એની સાથે વાત નથી કરી શકતો. અને પછી મને નામ પણ નથી ખબર એનું, એ ક્યાં રહે છે એ પણ ખબર નથી, માત્ર મેં એને જોઈ. અને પછી મારા મિત્રોને કહું છું કે યાર હવે મને આવું ગમી ગઈ, આપણે એને ચાલો શોધીએ. આખું ગીત ધ્યાનથી સાંભળજો, તમને મજા પડશે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં એ જ દેખાય છે, કોઈને જતી જોઉં તો એ લાગે એ જ જાય છે, જોઈ નહોતી એને ત્યાં સુધી હું ઓકે હતો, ગર્લ્સના નામથી એક કિલોમીટર દૂર રહેતો, પણ એને મળ્યા પછી દુનિયા બદલાઈ ગઈ, કોરા મનના કેનવસ પર રંગોળી સર્જાઈ ગઈ, પિન ચોંટી ગઈ છે મારી, ક્યાંય બીજે ધ્યાન નથી, કામ કાજ ભૂખ પ્યાસ એકે વાતનો ભાન નથી, ગમે તે કરો પણ એને શોધી લાવો, દોસ્તીની કસમ યારો મને બચાવો, ખોવાયેલી ખુશીઓને પાછી અપાવો, જાઓ 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 કોઈ લાવો. તું બોલ ગાડા, તારે કેવી ગર્લફ્રેન્ડ જોઈએ છે, આશિકી ની શ્રદ્ધા કે આલિયા ભટ્ટ જોઈએ છે, દીપિકાના પપ્પા સાથે રોજ ટીટી રમું છું, પ્રિયંકાના ડેડી સાથે દર સંડે જમું છું, અનુષ્કાના બાપુ આપણા ખાસ સમ ખાસ છે, સોનાક્ષીના પપ્પા મારા ચરણોના દાસ છે, તો કરીના જેવું ફિગર કે સોનમ જેવી અદા, કરીના જેવું ફિગર કે સોનમ જેવી અદા, તું બોલ કેવી જોઈએ માધુરી કે જયાપ્રદા, તો કે એને ગર્લફ્રેન્ડ જોઈએ મમ્મી નહીં. હવે ડેફિનેશન આવે છે કે વિટામિન સી એટલે શું. એક વિટામિન એવું સંજીવની જેવું, કોરું મન ભીનું થાય, દિલ બીજા કોઈનું થાય, સીધી લીટી જેવો બોય ગોળ વર્તુળ બની જાય, સીધી લીટી જેવો બોય ગોળ વર્તુળ બની જાય, રાત રેશમ રેશમ થાય, દિવસ કાપ્યો ના કપાય, મનની વાત બોલ્યા વગર બીજું મન કળી જાય. આ મહત્વની લાઈન છે, મનની વાત બોલ્યા વગર બીજું મન કળી જાય, જેટલું જેટલું મિસિંગ હોય એટલું એ ફૂલફિલ કરે, લાઈફ બનાવે બ્યુટિફુલ, ઇનસિક્યોરિટી કિલ કરે, પ્રેમના દીવાઓથી આકાશ આખું ઝગમગે, કન્યા જો બરાબર હોય તો જ પતંગ સારો ચગે. કન્યા જો બરાબર હોય તો જ પતંગ સારો ચગે. હું એવી શુભેચ્છા બધા જ યુવાનોને આપું કે એમને યોગ્ય કન્યા મળે જે એમના જીવનમાંથી દુઃખ શૂન કરી નાખે અને એમની કિન્ના ક્યારે ડાઉન ના થાય. ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ ધ યંગસ્ટર્સ. અને હવે મૂળ મુદ્દાની વાત, છેલ્લી વાત, વધારે સમય નહીં રહ્યું. મારી બીજી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટના બેનર્સ કદાચ તમે બહાર નીકળતા જોયા હશે, બહાર નીકળતા જોજો, તમે જ્યારે પાછા જશો ત્યારે અહીંયા હોર્ડિંગ જોવા મળશે તમને. શોર્ટ સર્કિટ એ ગુજરાતી ભાષાની પહેલી સાયન્સ ફિક્શન મૂવી છે. સાયન્સ ફિક્શન જેને ના ખબર હોય સાઈફા, એમને જણાવી દઉં કે મિસ્ટર ઇન્ડિયા એ સાયન્સ ફિક્શન મૂવી હતી, કોઈ મિલ ગયા એ સાયન્સ ફિક્શન મૂવી હતી, ક્રિશ સાયન્સ ફિક્શન હતી. આ એ પ્રકારની ફિલ્મ છે જેમાં ભરપૂર મનોરંજન છે, રોમેન્સ છે, કોમેડી છે, થ્રિલર છે, અને એક એવી વાર્તા છે જે આજ પહેલા ગુજરાતી સિનેમા તો શું હિન્દી સિનેમામાં પણ ક્યારેય જોવા નથી મળી. એટલે હું વિનમ્રતાપૂર્વક એક દાવો કરી રહ્યો છું કે આ ફિલ્મ જોઈને તમને ગર્વ થશે કે ગુજરાતમાં આવી ફિલ્મ બની છે, કારણ કે એનું સાઉન્ડનું બધું જ કામ, ઓડિયોનું બધું જ કામ એ આર રહેમાનના સ્ટુડિયોમાં થયું છે. આ પહેલી ગુજરાતી ફિલ્મ છે કે રહેમાનના સ્ટુડિયોમાં એનું પ્રોસેસિંગ થયું છે અને અમે લોકોએ ખૂબ મહેનત કરી છે. મારી સાથે હિરોઈન કિંજલ રાજપ્રિય, કિંજલે પહેલા છેલ્લો દિવસ અને શું થયુંમાં અભિનય કર્યો છે, એ સિવાય મારા સહ અભિનેતા સ્મિત પંડ્યા, જેમને તમે બધા યુટ્યુબ પર કિશોર કાકા તરીકે જુઓ છો, ઇઝ અ વેરી ફેમસ સ્ટેન્ડ અપ કોમેડિયન અને બહુ જ સરસ કોમિક ટાઈમિંગ છે એમનું, અને ઉત્કર્ષ મજુમદાર, બહુ જ સિનિયર થિયેટર આર્ટિસ્ટ મુંબઈના, એ પણ અમારી ફિલ્મમાં છે. મેહુલ સુરતીનું સંગીત છે, એનું ટીઝર રિલીઝ થઈ ગયું છે ગઈકાલે પરમ દિવસે, અને ટીઝર યુટ્યુબ પર તમે જોઈ શકશો. ફિલ્મનું નામમાં મોટા મોટા લોકો ભૂલ કરતા અને શોર્ટકટ નથી એનું નામ. મારા પાત્રનું નામ છે સમય અને છોકરીના પાત્રનું નામ છે સીમા. સમય
જો સીમામાં બંધાઈ જાય તો શું થાય એની આ વાર્તા. ઇટ્સ અ ટાઈમ થ્રિલર. આઈ હોપ તમને ગમે આ ફિલ્મ. 11 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સામી ઉતરાણે છે, કમુરતામાં રિલીઝ થઈ રહી છે. અને એનું પણ એક કારણ છે કે અમે કેમ એવું નક્કી કર્યું. કારણ એ છે કે ફિલ્મનો મેસેજ એ છે કે જે સારો સમય છે ને આજનો દિવસ છે. તો ફિલ્મમાં મારું પાત્ર સમય, એને જ્યારે ખરેખર જે રિયલ ટાઈમ છે સમય એ નડે તો શું થાય, સમયને જ્યારે સમય નડે તો શું થાય, એનો સમય બગડે ને પછી કેવી રીતે સમય સુધારે, એની આખી આ વાર્તા 11 જાન્યુઆરી રિલીઝ થાય છે. એટલે કે ઉત્તરાયણ વાળા વીકેન્ડમાં તમે સપરિવાર જોવા જજો. આઈ હોપ કે તમારું જે સંગઠન છે એ પણ તમારા માટે કોઈ સરસ વ્યવસ્થા કરે ફિલ્મ જોવા માટે. અને જેટલા ગુજરાતી ફિલ્મોને ઓડિયન્સની જરૂર છે, એકચ્યુઅલી હિન્દી ફિલ્મોને તો ઓડિયન્સ મળી જ રહે છે કારણ કે નેશનલ રિલીઝ થતી હોય. ગુજરાતી ફિલ્મોને એની ભાષાના લોકો, એના ચાહકો આવીને વખાણે, ના વખાણ તો કઈ વાંધો નહીં. કારણ કે આ વખતે કેવું છે કે ધ્વનિતે કીધું એટલે ફાઇનલ નહીં, જનતાએ કીધું એટલે ફાઇનલ. તો તમે જોઈ નક્કી કરજો કે 5 માંથી કેટલા મિર્ચ. થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. થેન્ક યુ વનિક. વનિકે બહુ સુંદર વાત કીધી કે પતંગની દોર એ અને આજનો દિવસ ક્યારે ચૂકવાનો નહીં. એટલે આપણે બધા નસીબદાર છીએ કે આજે અહીંયા ઉપસ્થિત છીએ. હું વિનંતી કરીશ દીપેશભાઈને. રેડિયો મિર્ચી 98.3 આરજે ધ્વનિત આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓનું સ્વાગત સંસ્થાના પ્રમુખ શ્રી યોગેશભાઈ પરીખ કરશે. આપણે મૂવીનું ટ્રેલર જોઈશું. આ ટ્રેલર હજી ટીઝર છે, ટ્રેલર હજી આવતા અઠવાડિયે આવશે. પણ આ ટીઝર જોઈને તમને સમજાવી શકે કે આ કઈ કક્ષાની ફિલ્મ હોઈ શકે. થેન્ક યુ. મોટી સંખ્યામાં મૂવી જોવા જશો તેવી શુભેચ્છા સાથે ધ્વનિત. થેન્ક યુ.